મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર 11 ઉપવાસનું બહુ મહત્વ છે. આપણા ઋષિ મુનિઓએ જે 11 ઊભી કરી છે અને અત્યારના જમાનામાં જે 11 થાય છે એમાં આપ જમીનનો ફેર છે. બે પ્રકારની 11 છે, એક સાચી 11 અને બીજી ખૌદ્રી 11. ખૌદ્રી 11 એ 90% લોકો અત્યારે કરે છે અને 10% લોકો જ સાચી 11 કરે છે. આપણને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ પડવાથી પૂનમ સુધી 8, 9, 10, 12, 13, 14 એકેય તિથિ પસંદ ના કરી અને 11 જ કેમ પસંદ કરી, 11 નો આંકડો જ કેમ પસંદ કર્યો? તો એની પાછળના બે કારણો છે, એક આધ્યાત્મિક કારણ અને બીજું વૈજ્ઞાનિક કારણ. આધ્યાત્મિક કારણ એવું છે કે આપણું શરીર 11 ઇન્દ્રિયોનું બનેલું છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11 મન. આ 11 ઇન્દ્રિયો 11 દિવસે આપણે 24 કલાક માટે ધર્મ ધ્યાનમાં વાપરવાની. ધર્મ ધ્યાનમાં એટલે દાખલા તરીકે આંખો સારા શાસ્ત્રોનું વાંચન કરે, ભગવાનના દર્શન કરે, કાન કથા વાર્તા સાંભળે, મોઢું સત્સંગ કરે, હાથ પગ પરમાર્થ માટે વપરાય. 24 કલાક આખું શરીર પરમાર્થ માટે વાપરવાનું. હવે આયુર્વેદનો નિયમ છે કે ભૂખ્યું પેટ હોય ત્યારે ઇન્દ્રિયો વધારે કાર્યક્ષમતાથી કામ કરે, મગજ અને ઇન્દ્રિયો શરીર સારી કાર્યક્ષમતાથી કામ કરે, એટલે તે દિવસે જમવાનું નહીં ભૂખ્યા પેટે. બીજું એક કારણ કે આપણે ભૂખ્યા રહીએ એટલે ફળાહ, 11 ખરો શબ્દ ફળાહારી છે, ફળાહારી 11. 24 કલાક ફળ એટલું ખાવાનું. કેમ? તો કે બહેનોને રસોઈ નહીં કરવાની, રસોડામાંથી મુક્તિ આપવાની, એટલે બહેનો પણ 11 પરમાર્થના કાર્યમાં રોકાય અને બહેનો પણ આખું કુટુંબ, આપણું આખું કુટુંબ, વડીલો બાળકો સાથે બધી બહેનો બધા થઈને ભગવાનનું કામ કરે, કથા વાર્તા કીર્તન ધર્મ ધ્યાન. 24 કલાક ધર્મ ધ્યાન કરવાનું અને પુણ્ય કમાવવાનું. બસ આ જ 24 કલાકમાં આ કામ કરવાનું હોય છે. 11 દિવસે બહેનો પણ પરમાર્થનું કામ કરી શકે, એટલે રસોઈમાંથી મુક્તિ આપવા માટે ફળાહાર મૂક્યું છે. પણ મારા બેટાએ ફળાહારને બદલે ફરાળ કરી, અને કેવું ફરાળ, જાત જાતનું ફરાળ. અને બીજું એક એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ છે કે એક ગાડી આપણી સર્વિસ થઈ જાય, પાચન તંત્ર રોજે રોજ બધું અંદર નાખતા હોઈએ તો પાચન તંત્રને 15 દિવસે આરામ મળે. આરામ મળે એટલે આપણું પાચન તંત્ર, ડાયજેશન સિસ્ટમ આખી ચોખ્ખી થઈ જાય, શુદ્ધ થઈ જાય, એક દિવસ અનાજ ના નાખીએ તો. આ બે એના કારણો છે. પણ અત્યારની જે ખૌદ્રી 11 થાય છે એમાં આમાંનું કશું જોવા મળતું નથી. હું એક ધર્મ શિબિરમાં ગયો તો આગલે દિવસ રાત્રે સૂચના આપી કે ભાઈ કાલે સવાર બધાએ ફરજિયાત 11 કરવાની છે. હવે મેં તો કોઈ દિવસ ઉપવાસ કરેલો નહીં, મને તો તાવ ચડ્યો, એટલે કાલે ભૂખ્યા રહેવાનું, મને તો આવી એસિડિટી થઈ જાય છે તો ભૂખ્યા મારથી રહેવાય નહીં, એટલે હું તો હલવાયો. પણ 11 દિવસે સાહેબ જે શિબિરમાં મેં હવારે જોયું ને, તો મને તો એમ થયું ઓહો આ આ ખૌદ્રી 11. હવારમાં જોયું ચા નાસ્તા માટે ભાઈ બૂમ પડી, મને લાગે ચા કે દૂધ એકલું હશે, ત્યાં ગયો હતા તો સૂકી સૂકી ભાજી, બટાકાની વેફર નાસ્તામાં આ, એટલે બધો જે ડીશમાં ઝાટક્યું છે સાહેબ ભોજન જ પૂરું કરી દીધું નાસ્તામાં. પછી બપોરે 12 વાગે જમવાનું થયું. 11 ફરાળ છે, 11 ફરાળ છે. મગ ફરાળમાં શું છે ભાઈ? જમીએ તો ખરા, હાબુદોનાની ખીચડી, પછી સિંગદોનાની કઢી, લોકોએ એટલું ઝાપટ્યું એટલું ઝાપટ્યું. મગ હોજે તો ભાઈ ઉપવાસ જ હશે, કશું ખાવાનું નહીં હોય 11 એટલે. તા હોજે જાહેરાત થઈ કે ભાઈ હોજે ચોખ્ખા ઘીની ઘારી અને ફ્રૂટ સલાડ છે. લો જે પેટ ખાલી રહેલું એ હોજે ઘારી અને ફ્રૂટ સલાડ ખાઈ અને પૂરું કરી દીધું. આ આડે દિવસે 2000 કેલેરી ખોરાક જે લેતા હતા, 11 દાડે 5000 કેલેરી ખોરાક લીધો અને હોજે બધોએ સંતોષ માણ્યો કે અમે 11 કરી ચિત્રગુપ્તના ચોપડે
અગિયારસ નું પુણ્ય અમારા ખાતામાં જમા થઈ ગયું એવા સંતોષ મોની બેઠા. અને અમારી બાજુ તો લગ્ન હોય ને, તો લગ્ન હોય ને, અગિયારસ ને દાડે લગ્ન હોય તો વરરાજન તઈથી કેવડાવે કે અમારી જોન આવશે, જોનૈયોને અગિયારસ છે તો અગિયારસ નું અલગ રહોડું બનાવજો. તે બનાવડાવે, અગિયારસ નું જુદું રહોડું બનાવે, જુદું કાઉન્ટર હોય. અને લગ્ન ને દાડ મેં તો જોયું છે કે પેલો જંગલ નો રાજા સિંહ શિકાર ની શોધમાં કેવો ભૂખ્યો હોય, નીકળી પડ્યો હોય એમ, પેલો શિકાર નીકળી પડ્યો હોય એમ, લગ્ન નો જે દરવાજો હોય, દરવાજા થી જમવાનો ટાઈમ થાય એટલે પૂછે, રઘવાયા થાય, કઈ છે અગિયારસ નું, કઈ છે અગિયારસ નું, કાઉન્ટર પર ફરે અને તો જાય. હું તો, મેં તો જઈને જોયું ને તો બધા, હું તો એક એક વખત લીધું હશે, તા તો બીજી વખત એથી થારી લઈને આયા, એટલે કાઉન્ટર પર જોયું તા તો ફ્રૂટ સલાડ. કાઉન્ટર પર જોયું સૂકી ભાજી, ફ્રૂટ સલાડ, ઘારી, હાબુદો નાન, ખીચડી, એટલે એમાં કઈ તો રાગ આવી ગયો. તા તઈ એક મારો ભાઈબંધ સાભાઈ લાઈન માં ઉભો, જો દાળ ભાત તો રોજ ઘેર ખાઈએ છીએ, આ ઘારી ફ્રૂટ સલાડ કઈ ખાવા મળવાનું? ખૌધરી અગિયારસ આજે થાય છે અને પાછા ખાઈ પેટે હાથ ફેરવી શું કે, ઓ ચિત્રગુપ્ત ના ચોપડે આપણું અગિયારસ નું પુણ્ય જમા થઈ ગયું. હું બધાને કહું છું કે આવી ખૌધરી અગિયારસ છોડી અને ધર્મ ધ્યાનમાં 24 કલાક 11 ઇન્દ્રિયોને વાપરી અને સાચી અગિયારસ કરશો તો જ ચિત્રગુપ્ત ના ચોપડે તમારું પુણ્ય જમા થશે. એટલે બધાને કહું છું કે આ વિડીયો ફોરવર્ડ કરો અને જે અગિયારસ કરતા હોય એમને સાચી અગિયારસ સમજાવો. જય ભારત, જય હિન્દ.